આજે પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે ત્યારથી જ કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે તેમના નિવાસસ્થાને કેટલા મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે કેટલા નેતાઓને બોલાવવામાં આવ્યા છે કેટલાને ફોન ગયા છે એની આજે વાત કરવી છે કે કોને કોને મંત્રીપદ મળી શકે છે આ વખતે સાથી પક્ષોને સાથે રાખીને પીએમ મોદીને ચાલવાનું છે ત્યારે કયા સાથી પક્ષમાંથી કોને મંત્રી બનાવવામાં આવશે તેની પણ આજે આપણે વાત કરવી છે ત્યારે જણાવી દઈએ અત્યારે પીએમ મોદીના નિવાસસ્થાને એક બાદ એક નેતાનું આગમન શરૂ થઈ ગયું છે અને અત્યારે પચીસ મિનિટ પહેલા પચીસ જેટલા નેતાઓ તેમના નિવાસ નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે ત્યારે આજે એ જાણવું છે કે કોને મંત્રીપદ મળી શકે છે બે હજાર ચૌદમાં જેને મંત્રી બનાવ્યા હતા શું બે હજાર ઓગણીસ માં બન્યા અને 2024 માં પણ તેમને ફરીથી બનાવવામાં આવશે કે કેમ સૌથી મહત્વની વાત ગુજરાતને લઈને કરવી છે ગુજરાતના પાંચ સાંસદો જેમને ફોન આવી ગયા છે તો એ કયા કયા સાંસદો છે કોને મંત્રી પદ મળી શકે છે એ પણ આજે જાણવું છે આ ગ્રાફિક્સના માધ્યમથી ત્યારે સૌથી પહેલા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવું છે સૌથી પહેલું નામ તો અમિત શાહ છે જેઓ ગાંધીનગરથી લડ્યા હતા તેમને મંત્રીપદ મળવાનું છે એ નિશ્ચિત છે એ ચોક્કસથી છે ત્યારે અમિત શાહ ગાંધીનગર અને સારી એવી લીડથી તેઓ અહીંથી જીત્યા છે ત્યારે તેમને મંત્રીપદ મળી શકે છે અન્ય એક નેતાની જો વાત કરવામાં આવે બીજા કયા નેતા છે કે જેમને મંત્રી પદ મળી શકે છે નીતિન ગડકરી નાગપુર મહારાષ્ટ્ર બે હજાર અને ફરી એકવાર તેમને કોલ ગયો છે અને તેમને તેમના પીએમ મોદીના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે અને તેમને મંત્રી પદ મળી શકે છે બે હજાર ઓગણીસમાં તો મળ્યું હતું આ વખતે પણ મળી શકે છે તેમને પણ મંત્રી પદના શપથ તેઓ લઈ શકે છે અન્ય મંત્રીની વાત કરીએ રાજનાથ રાજનાથસિંહ લખનઉથી તેઓ લડ્યા તેમને પણ મંત્રી પદ મળી શકે છે બે હજાર ઓગણીસમાં રક્ષામંત્રી તેઓ રહી ચૂક્યા છે શું ફરીથી રક્ષા મંત્રાલય આપવામાં આવશે એ સવાલ અહીંયા ઉભો થાય છે અન્ય એક નેતાની જો વાત કરવામાં આવે કે આગળ કયા નેતા છે કે જેમને ફરી એકવાર મંત્રી બનાવી શકાય છે અર્જુન રામ મેઘવાલ બિકાનેરથી તેઓ ઇલેક્શન લડ્યા અને લોકસભામાં તેઓ જીત્યા છે અને તેમને પણ મંત્રી પદ અહીંયા મળી શકે છે ત્યારે અન્ય બીજા એક નેતાની જો વાત કરવામાં આવે તો બીજા કયા નેતા છે કે જેમને મંત્રીપદ મળી શકે વાત કરીએ ચિરાગ પાસવાન હાજીપુર બિહાર એલજેપી તેમને મંત્રીપદ મળી શકે છે અને અમે પીએમ મોદી સાથે ઘણી નિકટતા આપણને જોવા પણ મળી છે ત્યારે એમને મંત્રીપદ મળી શકે છે રામ મોહન નાયડુ શ્રી શ્રીકાલમથી તેઓ લડ્યા મંત્રીપદ તેમને પણ મળી શકે છે તેમને પણ પીએમ મોદીના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે અન્ય નેતાની વાત કરીએ લલનસિંહ મુંગેર મુંગેરથી તેઓ ઇલેક્શન લડ્યા અને જીત્યા છે તેમને પણ મંત્રીપદ મળી શકે છે તો આ એ નેતાઓ છે કે જેમને અત્યારે ફોન આવી ગયા છે અને તેઓ ત્યાં પહોંચી ગયા છે જીતનરામ રામ માંજી ગયા બિહાર હામ અને મંત્રીપદ તેમને પણ મળી શકે છે તો મજબૂત તેમનું નેતૃત્વ ત્યાં આગળ બિહારમાં પ્રદર્શન રહ્યું છે ઇલેક્શનમાં તેમને પણ મંત્રીપદ મળી શકે છે અને એક નેતાની જો વાત કરવામાં આવે કે હવે કયા નેતા છે કે જેમને મંત્રીપદ મળી શકે અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરથી તેઓ લડ્યા છે અને જંગી બહ્મતીથી તેઓ જીત્યા છે ત્યારે તેમને પણ મંત્રીપદ મળી શકે છે તેઓ ત્યાં પહોંચી ગયા છે અને સાંજે કદાચ આ પણ શપથ લઈ શકે છે આગળ અન્ય એક નેતાની જો વાત કરવામાં આવે કે કયા નેતા છે કે જેમને મંત્રીપદ મળી શકે છે કારણ કે લગભગ ચોવીસ થી પચીસ જેટલા નેતાઓ છે કે જેમને ત્યાં ફોન કોલ આવી ગયા છે અને મંત્રીપદની ઓફર થઈ છે અને મંત્રીપદ મળી શકે છે તો ગુજરાતની વાત કરીએ ગુજરાતના પાંચ નેતાઓ પાંચ નેતાઓને પણ ફોન કોલ આવી ગયા છે કે જેમણે આ લોકસભા ઇલેક્શન જીત્યું છે અને તેમને પણ મંત્રીપદ મળી શકે છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ગુજરાતમાંથી પાંચ નેતાઓને મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે બેઠકની શરૂઆત થઈ ગઈ છે અને આજે સાંજે સાત કલાકે પંદર મિનિટે શપથ સમારોહની શરૂઆત થવાની છે પરંતુ કોને કયો વિભાગ સોંપવામાં આવશે એના પર સૌની નજર રહેલી એલજીપીમાંથી ચિરાગ પાસવાનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે એ પહોંચી ચૂક્યા છે બેઠકની શરૂઆત થઈ ગઈ છે બીજી તરફ ટીડીપી અને જેડીયુમાંથી પણ બે બે નેતાઓને આ વખતે સ્થાન આપવામાં આવી રહ્યું છે લલનસિંહને જેડીયુમાંથી આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મહત્વનું મળી રહેશે જીતનરામ માંજીનું નામ પણ અત્યારે ચર્ચામાં છે બીજી તરફ અનુપ્રિયા પટેલનું નામ પણ ચર્ચામાં છે આજે સાંજે સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેશે